કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું સૈદા, ટીચર, સ્ટાન્ડર્ડ 10th, સબ્જેક્ટ ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણ શીખીશું, કર્તરી અને કર્મણી. કર્તરી વાક્ય કોને કહેવાય? કર્તરી વાક્યના લક્ષણો કે ઉદાહરણો. કર્મણી વાક્ય કોને કહેવાય? લક્ષણો અને તેના ઉદાહરણો. કર્તરીમાંથી કર્મણી વાક્ય કેવી રીતે બનાવવું? કર્મણી વાક્યોમાંથી કર્તરી વાક્ય કેવી રીતે બનાવવું? જેમાં કર્તાની પ્રધાનતા હોય, કર્તા કેવી રીતે જાણી શકાય, કોણ પ્રશ્ન પૂછવાથી કર્તા મળે, દાખલા તરીકે આયુષ સાયકલ ચલાવે છે, શું પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે. સૌ પ્રથમ કર્તરી વાક્ય એટલે શું? કર્તરી વાક્ય કોને કહેવાય? તો આ પ્રકારના વાક્યમાં તો જેમાં કર્તાની પ્રધાનતા હોય, કર્તા જે છે તે મુખ્ય હોય છે. કોઈ વાક્યમાં કર્તા એટલે કે ક્રિયાનો કરનાર જે ક્રિયા કરે છે, કર્તા કેવી રીતે જાણી શકાય? તો બહુ જ આસાન છે. ક્રિયાપદને કોઈ કોણ પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે. દાખલા તરીકે કોણ પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે. દાખલા તરીકે આયુષ સાયકલ ચલાવે છે, તો અહીંયા ચલાવે છે એ ક્રિયાપદ છે. ક્રિયાપદ કોણ પ્રશ્ન પૂછે છે કે કોણ ચલાવે છે? આયુષ. તો આ આયુષ એ કર્તા છે. આવી જ રીતે ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે? શું ચલાવે છે? તો સાયકલ ચલાવે છે, તો સાયકલ એ કર્મ છે. જેમાં કર્તાનું ક્રિયા પર નિયંત્રણ હોય કે જેમાં કર્તાનું ક્રિયા પર નિયંત્રણ હોય છે, દાખલા તરીકે રાહુલ પુસ્તક વાંચે છે, તો આ વાક્યમાં પુસ્તક વાંચવું કે ન વાંચવું, કેટલું વાંચવું, ક્યાં સુધી વાંચવું, આ જે પુસ્તક વાંચવાની ક્રિયા છે એમના પર રાહુલનું પૂરેપૂરું નિયંત્રણ છે. એ અજાણતા નથી વાંચતો, એ સમજણપૂર્વકની ક્રિયા છે. એમાં એની સજાગતા હોય છે, એમાં એની સજાગતા હોય છે. એ કર્તરી વાક્યની વિશેષતા છે. ધારે ત્યાં સુધી વાંચી શકે છે, ચાહે ત્યારે પુસ્તક બંધ કરી શકે છે. તો આવી રીતે જે કર્તા છે એમની ક્રિયા પર પૂરેપૂરું નિયંત્રણ છે, એટલે કે કંટ્રોલ હોય છે. હવે આપણે કર્તરી વાક્યોના ઉદાહરણો જોઈએ. હું ચા પીઉં છું, ભાવેશે અથાગ પ્રયત્ન કર્યા, વિરાજ સંતા કુકડી રમે છે, મીના રસોઈ બનાવે છે, ભાવિક ટીવી જોવે છે. તો આ જેટલા પણ વાક્યો છે એમાં આપ જોશો કે તો ખ્યાલ આવશે કે અહીંયા કર્તા મુખ્ય છે. જે પણ ક્રિયા થાય છે એ ક્રિયામાં કર્તાનું એના પર પૂરેપૂરું નિયંત્રણ છે. સમજણપૂર્વક ક્રિયા થાય છે અને એમાં એની સજાગતા છે. તો આ છે કર્તરી વાક્યના ઉદાહરણો. અન્ય ઉદાહરણો જોઈએ. કર્તરી વાક્યના અન્ય ઉદાહરણો. મંત્રીશ્રીએ શાળાનું ઉદ્ઘાટન કર્યું, હું રાજ્યાસન ભોગું છું, રમેશે અથાગ પ્રયત્નો કર્યા, મેં પરીક્ષા આપી નહીં, અમે રડી પડ્યા, દાદાજી ઉઠતા નથી. આ પરથી આ ઉદાહરણો પરથી આપણને ખ્યાલ આવશે કે કર્તરી વાક્ય છે તે કયા પ્રકારનું વાક્ય હોય છે. કર્તા છે એ કેન્દ્ર સ્થાને છે, કર્તા મુખ્ય વાક્ય છે, એ કર્તાના નિયંત્રણમાં હોય છે. આ કર્તરી વાક્યની બીજી વિશેષતાઓ જોઈએ. કર્તરી વાક્યમાં કર્તાને ધ્યાનમાં રાખી ક્રિયાપદ મુકાય છે. દાખલા તરીકે દાદાજી ઉઠતા નથી, પ્રિયા ઉઠતી નથી. અહીં ઉઠતી નથી એ ક્રિયાપદ છે, જ્યારે બીજા વાક્યમાં પ્રિયા ઉઠતી નથી કર્તાને ધ્યાનમાં રાખીને ક્રિયાપદમાં પણ બદલાવ આવે છે. લિંગ પરિવર્તન થયું છે, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. આવી રીતે લિંગ પરિવર્તન, વચન પરિવર્તન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, એવી રીતે કર્તાને ધ્યાનમાં રાખીને જે ક્રિયાપદ છે એ બદલે છે. હવે આપણે જોઈએ કર્મણી વાક્ય. કર્મણી વાક્ય એટલે શું? જેમાં કર્તા ગૌણ અને કર્મ પ્રધાન હોય છે, એ મુખ્ય હોય છે, તે સકર્મક હોય છે, એટલે કર્મ છે, ત્યારે એ કર્મણી વાક્ય બને છે. સૌથી મોટી વિશેષતા એ છે કે કોઈપણ વાક્ય જોતાની સાથે જ સીધું તમે ઓળખી શકશો કે આ કર્મણી વાક્ય છે, ઓળખી જ જશો. કર્મણી વાક્યમાં જેમાંથી, વડે, દ્વારા, તરફથી જેવા પ્રત્યય હોય, તો એ દાખલા તરીકે મારાથી પુસ્તક વંચાય છે, તો એ થી પ્રત્યય લાગેલ છે, તો આ કર્મણી વાક્ય છે. બીજી વિશેષતા એ છે કે ધાતુને આય કે વાય પ્રત્યય હોય છે. દાખલા તરીકે લખ, લખાય. જવાય છે, પીવાય છે. તો આવી રીતે આય કે વાય જેવા પ્રત્યય લાગે છે અહીંયા કર્મ પ્રમાણે ક્રિયાપદનું રૂપ બને છે.
જ્યારે કર્તરી વાક્યમાં એ કર્તાને પ્રમાણે ક્રિયાપદ રૂપ બને છે. હવે કર્તરી અને કર્મણી બંને વાક્યોના ઉદાહરણો જોઈએ તો સ્પષ્ટ ખ્યાલ આવશે કે કર્તરી વાક્ય કયા પ્રમાણનું હોય અને કર્મણી વાક્ય કયા પ્રકારનું હોઈ શકે. બંને વચ્ચેનું ડિફરન્સ સમજી શકશો. પહેલાંના ઉદાહરણમાં આપણે જોઈએ જેથી વધુ ખ્યાલ આવશે. જે પહેલાંના આપણે ઉદાહરણો જોયા તે હું ચા પીઉં છું, તે આ કર્તરી વાક્ય છે. મારાથી ચા પીવાય છે, આ કર્મણી વાક્ય છે. ભાવેશે અથાક પ્રયત્નો કર્યા, આ કર્તરી વાક્ય છે. ભાવેશથી અથાક પ્રયત્નો કરાયા, આ કર્મણી વાક્ય છે. તેજસ સંતા કુકડી રમે છે, આ કર્તરી વાક્ય છે. તેજસથી સંતા કુકડી રમાય છે, આ કર્મણી વાક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે કર્મણી વાક્યમાં જે છે થી અને વાય છે ને, વાય પછી થી અને કરાયા તો રાયા આવે છે વચમાં, થી પછી માય છે, એ કર્મણી વાક્ય છે માય. એ રીતે કર્તરી અને કર્મણી વાક્ય. મીના રસોઈ બનાવે છે તો કર્તરી છે આ. મીનાથી રસોઈ બનાવાય છે એ કર્મણી વાક્ય છે. ભાવિક ટીવી જોવે છે એ કર્તરી વાક્ય છે. ભાવિકથી ટીવી જોવાય છે એ કર્મણી વાક્ય છે. બીજા જોઈએ ઉદાહરણ કે મંત્રીશ્રીએ શાળાનું ઉદ્ઘાટન કર્યું, આ કર્તરી વાક્ય છે. મંત્રીશ્રી દ્વારા આવ્યું ને, દ્વારા આવ્યું ને તો દ્વારા એ શાળાનું ઉદ્ઘાટન કરાયું. મંત્રીશ્રી દ્વારા શાળાનું ઉદ્ઘાટન કરાયું, આ કર્મણી વાક્ય છે. હું રાજ્યસ્થાન ભોગું છું, કર્તરી વાક્ય. મારાથી અહીં જોવા હું છે, અહીંયા મારા લખે, મારાથી રાજ્યસ્થાન ભોગવાય છે તો એ કર્મણી વાક્ય છે. મેં પરીક્ષા આપી નહીં, આ કર્તરી વાક્ય છે. મારાથી પરીક્ષા અપાય નહીં એ કર્મણી વાક્ય છે. અમે રડી પડ્યા, આ કર્તરી વાક્ય છે. અમારાથી રડી પડાયું એ કર્મણી વાક્ય છે. દાદાજી ઉઠતા નથી, આ કર્તરી વાક્ય છે. દાદાજીથી ઉઠાતું નથી, આ કર્મણી વાક્ય છે. આચાર્યએ વિદ્યાર્થીને ભેટ આપી, આ કર્તરી વાક્ય છે. આચાર્ય તરફથી, આ તરફથી આવી ને હવે, વિદ્યાર્થીને ભેટ અપાઈ, આ કર્મણી વાક્ય છે. સ્વાધ્યાયના છે કર્મણી વાક્યમાંથી કર્તરી વાક્ય બનાવો, તમે પોતાની રીતે વિચારો. પહેલાં રમેશથી પુસ્તક લખાશે, કર્મણી છે એનું કર્તરી બનાવવાનું છે. પછી બીજું છે દાદાજીથી નિરાંતે વાતો કરાતી હતી, કર્મણી વાક્ય છે. મારાથી ગાડી ચલાવાય છે, કર્મણી વાક્ય છે. વિકાસથી રમત રમાય છે, કર્મણી વાક્ય છે. હવે એને આપણે કર્તામાં કર્તરીમાં એના જવાબ જુઓ. રમેશ પુસ્તક લખશે, કર્તરી વાક્ય. દાદાજી નિરાંતે વાતો કરતા હતા, કર્તરી વાક્ય. હું ગાડી ચલાવું છું, કર્તરી વાક્ય. વિકાસ રમત રમે છે. થેન્ક યુ.